કલંકશીપ બ્રેકિંગ પર હુમલો કરનારા અને બુધેલના પૂર્વ સરપંચ દાનસંગભાઈ મોરીના ધર્મપત્ની દ્વારા સરકારને ચીમકી આપતા પત્રકાર પરિષદ યોજાઈ. ભાવનગર શિપ બ્રેક ઉપર થયેલ હુમલાના મામલે દાનસિંગ મોરીના ધર્મપત્નીએ પત્રકાર પરિષદ યોજી. વિમલબા મોરી દ્વારા સરકારને ચીમકી આપવામાં આવી. રાજકીય અને તંત્ર દ્વારા હેરાનગતિ બંધ નહીં થાય તો તેઓ જોહર કરશે. આગેવાન ઘનશ્યામસિંહ મોરીએ જણાવ્યું હતું કે જો દાનસંગભાઈ સામે કેસ પાછા નહીં ખેંચાય તો સમગ્ર રાજ્યમાં રાજપૂત સમાજ રોડ ઉપર ઉતરી આવશે. મારા પતિ દાનસિંગભાઈ જે રાજકીય આગેવાન છે, જેને લોકો રાજકીય રીતે ફસાવવા માગે છે, એની કારકિર્દી પૂરી કરવા માગે છે, મતલબ જે પોતાના ખર્ચે લાખો રૂપિયાના સ્વખર્ચે લાખો રૂપિયાના ગામમાં કામ કરતા હોય અને જરૂરિયાતમંદ લોકોને મદદગાર કરતા હોય, એ સામાન્ય 2500 રૂપિયાની લૂંટ કરી શકે, આવું તમે માની શકો છો? અને આ લોકો જેણે એની ઉપર લૂંટનો કેસ દાખલ કર્યો છે એ લોકો પૈસાવાળા છે, રાજકીય આગેવાનો છે, મતલબ રાજકીયને મળતા છે, એટલે એ પૈસા અને રાજકીયના બળે મારા પતિને હેરાન કરે છે, અમને ઘરના સભ્યોને બી હેરાન કરે છે. ઘરે માત્ર મહિલા સભ્યો જ હાજર હોય છે, છતાં એમને ખબર છે કે ઘરે મહિલા જ સભ્યો છે, તો અમારી રાત્રે 2 વાગે દિવાલો ઠેકીને અંદર આવે છે અને બારણા ખખડાવે છે. અમે કહીએ છીએ કે ઘરે કોઈ પુરુષ હાજર નથી, છતાં કોઈ મહિલા અધિકારીને સાથે રાખતા નથી અને અમને હેરાન પરેશાન રાત્રે કરે છે. શું આ સાચી વાત છે? જો કોઈ વ્યક્તિ કે અધિકારી આવી વર્તણૂક કરશે અને અમારા ઘરના સભ્યો સાથે બળજબરી કે ગેરવર્તણૂક કરશે તો અમે ઘરના સભ્યો જોહર કરશો, એની જવાબદારી સરકારની રહેશે. જે આપણે દાનસિંગભાઈનો 13 તારીખનો સામાન્ય 13 તારીખે જે બબાલ થઈ છે સામાન્ય બાબતે, તે એમાંથી મોટું રૂપ આપવામાં આવ્યું છે. કારણ કે સત્તા અને સંપત્તિના કારણે, એમના વગના કારણે તંત્રની ઉપર પ્રેશર લાવી અને દાનસિંગભાઈની ઉપર ને એમના પરિવાર ઉપર જે લૂંટનો કેસ નાખવામાં આવ્યો છે, ખોટી રીતે હેરાન પરેશાન કરવા માટે, એમની કારકિર્દી ખતમ કરવા માટે આ એક કાવતરું ઘડવામાં આવેલું છે. કારણ કે જે દાનસિંગભાઈ ગામના સરપંચ છે અને બહુ ઈમાનદાર વ્યક્તિ છે અને લોકસેવાના કાર્યો કરતા રહે છે, તો આ જોવાતું નથી. અને જે માણસ આગળ જતો જાય છે, આવા ઈર્ષ્યાભાવ રાખી અને દાનસિંગભાઈની સાથે આ બદલો લેવાના કારણે આવા ખોટા કેસ કરી અને ફસાવવામાં આવે છે. કારણ કે જે લૂંટનો ગુનો છે બિન જામીનપાત્ર ગુનો છે, એટલે આની અંદર ફસાવવામાં આવેલા છે. અને આની અંદર કોઈ રાજકીય નેતા, આપણે પ્રદેશ લેવલના લોકો આની અંદર ઇન્વોલ્વ છે. અને જો આની અંદર દાનસિંગભાઈને ન્યાય નહીં મળે તો આવનારા દિવસોની અંદર અમારે રાજપૂત સમાજના સંગઠનો સાથે સરસા થઈ છે, તો આવનારા દિવસોની અંદર ગુજરાતની અંદર પણ આંદોલનો થશે અને રાજપૂત સમાજને રોડ ઉપર આવવાની પરિસ્થિતિ ઊભી થશે. કારણ કે અમારી બેન દીકરીને ઘરેથી રાત્રે ઉઠાવી જાય છે અને રાત્રે ગમે ત્યારે આવે છે. અમારી બેન દીકરીને દિવસે ગમે ત્યારે પોલીસ સ્ટેશને લઈ જાય છે અને આખો દિવસ બહેરવામાં આવે છે, કેમ કે અમારી બેન દીકરીની કોઈ માન મર્યાદા આ તંત્રએ રહેવા દીધી નથી. જો આના માટે યોગ્ય ન્યાય નહીં મળે, જો અમારી ફરિયાદ પણ લેતા નથી, અમારી અરજી પણ લેતા નથી, જો અમારા કોઈ સમાજના વ્યક્તિ જાય છે તો એમને અડધૂત કરવામાં આવે છે, એમની સાથે ગેરવર્તન કરવામાં આવે છે. કારણ કે અત્યારે અમીર અને ગરીબની વસવાળ કાયદો સમાન રહ્યો નથી. આ સાબિત કરે છે કે સત્તા અને સંપત્તિ પાસે કાયદો નબળો પાડી દીધો છે આ લોકોએ.